ગુજરાતમાં સ્વિગી કર્મચારીઓનું પેઆઉટ ઘટાડી દેતા વિરોધ નોંધવામાં આવ્યો હતો. કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સ્વિગીની ઓફિસ પર ધસી જઈ વિરોધ નોંધાવ્યો હતો અને તેઓની માંગ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી કામકાજથી અળગા રહેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સુરતમાં સ્વિગી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સ્વિગી કર્મચારીઓને અપાતા પે આઉટમાં 5 રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો હતો, જેથી કર્મચારીઓ રોષે ભર્યા હતા અને સ્વિગીની ઓફિસ પર ધસી જઈ વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જ્યાં સુધી તેઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી કામકાજ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. કર્મચારીઓએ જણાવ્યું હતું કે ધીમે ધીમે કંપની અમારું પે આઉટ ઘટાડતી જઈ રહી છે. જ્યાં સુધી અમને પોસાતું હતું ત્યાં સુધી સહન કર્યું, પરંતુ હવે એટલી હદે પે આઉટ ઘટાડી દીધું છે કે પોસાતું નથી અને જ્યાં સુધી હવે તેઓની માંગ પૂરી ન થાય ત્યાં સુધી તેઓએ તેમના કામકાજથી સ્થગિત રહેવાનો નિર્ણય કર્યો છે. સુરતના અંદર સ્વિગીના રાઇડર છીએ. અમારી કંપની પહેલા બહુ સારી રીતે અને હાલ બી સારી રીતે જ છે. અમારું બહુ માન સન્માન બી રાખે છે, અમારા જોડે બહુ સારો વ્યવ છે અને અમારી કેર બી બહુ કરે છે. પરંતુ હમણાં થોડા વખતથી ખબર નહીં કંપનીમાં શું વસ્તુ છે, શું પ્રોબ્લેમ છે, અમને ખબર નથી. પણ દિવસે દિવસે કંપની ધીમે ધીમે અમારું પે આઉટ ઘટાડતી ગઈ. અમુક લિમિટ સુધી અમને પોસાતું હતું ત્યાં સુધી અમે કહી ના કીધું, કેમ કે અમે બી કંપનીને આગાડી લઈ જવા માંગીએ છીએ. એટલા માટે જ અમારું યોગદાન ને મહેનત ને બધું આના અંદર આપીએ છીએ, બરાબર. પણ હવે જે લાસ્ટ ટાઈમે કંપની અમારા 5 રૂપિયા પર ઓર્ડર ઓછા કર્યા એના અંદર એવું છે કે અમે એટલા બધા લોસમાં ચાલ્યા ગયા કે કોઈ જ રાઇડરને નથી પોસાતું, ભલે એ પછી નવા હોય કે જૂના હોય કે એક્સ વાય ઝેડ, પણ નવા પે આઉટના હિસાબથી અમને પોસાતું નથી. એટલા માટે અમે અમારી માંગ રાખવા ખાલી કંપનીના એના અંદર અમે જમા થયા છે કે કંપની અમારી વાત સાંભળે અને અમારી જે સેવા અમે આપી છે, જે આજે અમે કર્યું છે કંપની માટે. અત્યારે વાત નથી સાંભળી તો શું કરવાના આગળ? હવે સાહેબ અમારે તો કઈ નથી, બસ અમે પ્રેમથી વાત મૂકવા માંગીએ છીએ. કંપની અમારી વાત માનશે અમને પૂરેપૂરી ખાતરી છે, કેમ કે અમારી કંપની એક એક વસ્તુનો અમારું ખ્યાલ રાખે છે. હમણાં કોરોના વાયરસ ચાલુ થયું તો કંપનીના અમારા જે એપ્લિકેશન છે તરત અમને પર્સનલી ઇન્ફોર્મેશન આવે છે બધા કે આટલી આટલી સેફટી રાખજો, ગરમી હોય. હવે એ નહીં માનશે તમારી વાત તો તમે શું કરશો? અમે જ્યાં સુધી અમે આપણું કામ અમારું કામ સ્થગિત રાખશું, અમે ત્યાં સુધી અમારું કામ સ્થગિત રાખશું. અને અમારે કંપની અગેન્સ્ટ કોઈ, અમારી કંપની બહુ જ સારી છે અમે પાછા કહીએ છીએ, કેમ કે અમને ખબર છે. પણ અમારે કંપની અગેન્સ્ટમાં હમણાં કોઈ વસ્તુ નથી કરવાના, અમારે બસ અમારી માંગ મૂકવી છે અને જ્યાં સુધી માંગ પૂરી નહીં થશે ત્યાં સુધી અમે અમારું કામ રોકી રાખશું.